હવે આગળ વાત કરીએ તો જામનગરના કાલાવાડ નવા માર્કેટ યાર્ડમાં ચાર દુકાનના શટર તૂટ્યા. યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુઓની ચોરી થઈ હતી. જામનગર જિલ્લાના કાલાવડમાં નવા માર્કેટિંગ યાર્ડની ચાર દુકાનના શટર તૂટ્યા. કાલાવડ જામનગર હાઈવે પર નવું માર્કેટિંગ યાર્ડ આવેલ છે, જ્યાં ગત મોડી રાત્રે ચોરો દ્વારા શટર તોડી દુકાનમાં ઘૂસ્યા. યાર્ડમાં આવેલ જય સોમનાથ ટ્રેડિંગ, શ્રી માધવ ટ્રેડિંગ અને રમેશ ટ્રેડિંગ સહિત ચાર દુકાનના શટર તૂટ્યા. યાર્ડમાં આવેલ દુકાનમાંથી રોકડ સહિત અન્ય વસ્તુની ચોરી થઈ હતી. બનાવની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસ માર્કેટિંગ યાર્ડ ખાતે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. રમેશ ટ્રેડિંગમાં આવેલ પોલા સ્ટીલની તિજોરી મજબૂત હોવાથી ચોરીનો પ્રયાસ નિષ્ફળ ગયો. ચોરો દ્વારા જે તિજોરી તોડવા માટે તીક્ષ્ણ હથિયારથી પ્રયાસ કરવામાં આવ્યો હતો તે નિષ્ફળ નીવડ્યો હતો. તિજોરીની મજબૂતાઈના લીધે હથિયાર તૂટી ગયું, પણ તિજોરી ન ખુલી. તિજોરીના લીધે વેપારીની મોટી રકમની ચોરી થતાં અટકી. કાલાવડ એપીએમસી ગ્રામ્ય પોલીસ સ્ટેશનથી માત્ર 100 મીટરના અંતરે આવેલ છે. ચોરોનો કોઈપણ જાતનો ડર ન હોય એવું લાગી રહ્યું હતું અને પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠી રહ્યા છે. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.